સમાચારના પ્રાયોજક છે બ્યુટી ઝોન ફર્સ્ટ ફ્લોર બિઝનેસ વર્લ્ડ શોપિંગ સેન્ટર જલારામ મંદિર કે સામને ડીસા બ્યુટી ઝોન રખે આપકો હિટ એન્ડ ફિટ દાંતીવાડાના ભાખર બાદ પાલનપુરના માણકા ગામમાં પણ લગ્ન પત્રિકામાં સિંહ લખાવનાર ઠાકોર યુવક ઉપર અત્યાચાર. ઠાકોર યુવકનું અપહરણ કરી મૂછ મુડાવી દઈ ગાડી નીચે કચડી નાખવાની ધમકી આપ્યા બાદ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરનાર ચાર શખ્સો જેલના હવાલે. રાજસ્થાન સરકારના આરોગ્ય વિભાગની ટીમે ગોઠવેલા છટકા દરમિયાન ડીસાના તબીબ ડોક્ટર જિગ્નેશ પટેલની હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ કરાતું હોવાનો ચોંકાવનારો પર્દાફાશ. સોનોગ્રાફી મશીન સીલ કરી તબીબ વિરુદ્ધ હાથ ધરાઈ કાર્યવાહી. લગ્ન પૂર્ણ થઈ ગયા બાદ દાગીના પરદા આપવા ચિત્રોડાથી ભીલી ગયેલા યુવકને કેફી પદાર્થ સુંગાડી લૂંટી લેવાતા ચકચાર. અમીરગઢના સકરાવેરી ગામની સગીર આદિવાસી યુવતી ઉપર દુષ્કર્મ આચરનાર નરાધમની ધરપકડ. દાંતીવાડાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર લાંચ લેતા ઝડપાવાની ઘટનાના આફ્ટર શોક જારી. બનાસકાંઠાના વન વિભાગના DCF બારણની પણ કરાઈ બદલી. હવે જોઈએ સમાચાર વિગતવાર. બનાસકાંઠા જિલ્લામાં સમાજ વચ્ચે વૈમનસ્યની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે પાલનપુર તાલુકાના માણકા ગામે પણ એક ઠાકોર યુવાને લગ્નની આમંત્રણ પત્રિકામાં સિંહ શબ્દનો ઉલ્લેખ કરતા આ યુવાનની મૂછો કઢાવી બાદમાં તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરાતા ચકચાર મચી છે. જો કે આ મામલાને ગંભીરતાથી લઈ પોલીસે આરોપીઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર અને દરબાર સમાજ વચ્ચે ગજગ્રહની ઘટનાઓ સોશિયલ મીડિયામાં વાયરલ બની રહી છે. અગાઉ દાંતીવાડા ખાતે રોયલ બાપુ જેવા શબ્દના ઉપયોગ મામલે વિવાદ સર્જાયો હતો, જે બાદ પાલનપુર તાલુકામાં પણ આવી વધુ એક ઘટના સામે આવી છે. પાલનપુર તાલુકાના માણકા ગામના એક ઠાકોર યુવાની લગ્ન પત્રિકામાં સિંહ શબ્દનો ઉપયોગ કરતા તેની પર માનસિક અત્યાચાર ગુજારવામાં આવ્યો હોવાની વિગતો બહાર આવી છે. આ યુવાનને અજાણ્યા સ્થળે લઈ જઈ તેની મૂછો મુંડાવી દેવાઈ હતી અને તેને અપમાનિત કરી ધમકી આપીને છોડી મુકાયો હતો. જો કે બાદમાં આ સમગ્ર બાબતનું આરોપીઓ દ્વારા કરાયેલ વિડીયો રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં વાયરલ કરાયું હતું. બધાને કંકુતરી તાર લખવાની ના લખી કહી દઉં છેલ્લે તને ગાડીથી ઉડાડા નહીં તને કહી દઉં. ઠાકોર સમાજના પીડિત યુવકે પોતાના ઉપર આચરાયેલા અત્યાચાર અંગે પોલીસ મથકે લેખિત ફરિયાદ કરી આરોપીઓને ઝડપી લેવાની માંગણી કરી હતી. આરોપીઓએ આ મામલે પોલીસ ફરિયાદ કરી તો ગાડી નીચે કચડી મારવાની ધમકી આપી હોવાનો આક્ષેપ પણ ફરિયાદીએ કર્યો છે. મારું નામ ગાડિયા રંજીતસિંહ વિખાજી છે. ગામ માણકા રહેવાનું બહુચરગઢ. હું મારે ચોટીની પત્રિકા આપીને આવતો હતો ત્યારે 100 વાગે ગયા મને ઉઠાઈ અને નર્સરીમ લઈ ગયા અને માર્યો. એમ કહેવા લાગે કે તારે નામ પાછળ સી લગાવ્યું છે એટલે તને માર્યો છે, તારા નામ પાછળ સી નહીં લાગે. અને ખૂબ માર માર્યો અને પછી એમને કે મારી પકડીને મૂછો ઉતરાવી નાખી. બધા લોકો ભેગા થઈ ધમકી આપી. એમના પાસે હથિયાર બહુ જ હતા અને ઊંડી ખાઈમાંથી નીચે નાખ્યો મને. અને પછી કે એવા લાગે કે જો કે કેસ બેઝ કરે તો તને મારી નાખશો અને તારી મા બહેનને ઉપાડી નાખશો કે એ બધી ધમકી આપી. તો એ મેં કેસ કર્યો પાલનપુર પોલીસ સ્ટેશનમાં. ચાર લોકોને અત્યારે અંદર પોલીસ લઈ ગઈ છે. બનાસકાંઠામાં ઠાકોર સમાજના યુવકો પર અત્યાચાર ગુજારવાની વધતી જતી ઘટનાઓથી ઠાકોર સમાજમાં ઘેરા પત્યાઘાતો પડ્યા છે. આ મામલે ઠાકોર સમાજના અગ્રણીઓએ ભારે રોષ ઠાલવી આવા માથા ભારે તત્વો સામે કડક હાથે કામ લેવાની માંગણી કરી રહ્યા છે. હા, ગઈકાલે એક ભાખરમાં બી આવો બનાવ બનેલો છે. દરબારો ને ઠાકોરો વચ્ચે આ ઝઘડો ચાલે છે.
એનો વિવાદનો અંત લાવવા માટે પોલીસ થોડીક મદદ કરે અમને સમાજને તો વધારે સારું રહેશે. આ ઠાકોર સમાજ ભેગો થઈને આજે નહીં તો કાલે બધાને જે આ ઝઘડાવાનું કાવતરું રચી રહ્યા છે ને એ અસામાજિક તત્વોને ખાસ સૂચના છે કે આવું ના થવું જોઈએ. એસપી સાહેબને બી અમે રજૂઆત કરીએ છીએ કે સાહેબ આના ઉપર થોડું ધ્યાન રાખો અને અમને સાચો ન્યાય અપાવો. આ સમાજમાં જે અસામાજિક તત્વો જે 2, 4, 5, 10 છે ને એ ઠાકોર ઠાકોર કરી અને ઠાકોરો ઠાકોરને લડાઈ રહ્યા છે ને આ ના થવું જોઈએ. અરે પ્રશ્ન એવો હતો કે એક અમારા સમાજમાંથી એક ભાઈને ત્યાં ચોલ ક્રિયાનો કંઈક પ્રસંગ હતો, એના અનુસંધાનમાં એ કંઈક આમંત્રણ આપવા ગયેલો અને એના દીકરાનું કંઈક સિંહ પાસે નામ લખેલું હતું, તે એ લોકોએ ઉશ્કેરાયને કે ભાઈ તે સિંહ કેમ લખ્યું છે. બસ આ વિવાદને લઈ અને આ ઇસ્યુ ઊભો થયો છે. બસ આજનો પ્રોગ્રામ છે કે આ બધા એકઠા થઈને આ ભાઈને હિંમત આપવા છે કે અમે તમારી સાથે છીએ, આખો સમાજ તમારી સાથે છે. બીજી વાર આવું ના બને એ પોલીસને બી અમે વિનંતી કરીએ છીએ અને ખાસ જણાવવાનું કે આમાં આવા અસામાજિક તત્વો છે એમને તમે સાચવી રાખો. બસ નહીં, સિંહ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે તો ઓલરેડી બનાસકાંઠામાં નહીં, ઓલ ગુજરાતમાં નહીં, આખા ભારત દેશમાં સિંહ શબ્દ ચાલી રહ્યો છે, હરેક સમાજમાં ચાલી રહ્યો છે. બનાસકાંઠામાં આવા પ્રકારની ઘટનાઓ વધતી જતા પોલીસે પણ સતર્કતા વાપરીને આ કેસના આરોપીને ઝડપી પાડ્યા છે. આ ઘટનાનો વિડીયો બનાવી વાયરલ કરનાર 4 લોકોને ઝડપી લઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આવા બનાવોમાં કડકાઈથી કામ લેવાશે તેવી ચીમકી પણ જિલ્લા પોલીસ અધિક્ષકે ઉચ્ચારી છે. પાલનપુર તાલુકાના માણકા ગામમાં એક મૂંછ બાબતે એક વિડીયો વાયરલ થયા હતા. પોલીસને એની જાણ થતાં તાત્કાલિક પોલીસે પગલાં લીધા અને જે સમાજ વચ્ચે વૈમનસ્ય ના થાય અને પોલીસે મામલેની ગંભીરતા લઈને તાત્કાલિક 4 આરોપીઓને પકડી પાડ્યા છે, એમાં એક જુવેનાઇલ છે અને પોલીસ આમાં કડકમાં કડક કાર્યવાહી કરશે અને આવા વિડીયો કોઈ સોશિયલ મીડિયામાં અને આવા કોઈ કૃત્ય કરશે તો પોલીસ આઈટી એક્ટ અને બીજી કલમોમાં કડકમાં કડક એના વિરુદ્ધમાં પગલાં લેવામાં આવશે. ભાખર ગામમાં આવી એક ઘટના બની હતી, તેના આરોપીઓ હજુ પોલીસની પકડમાં નથી. જે ઠાકોર સમાજના લોકો છે તેમનું કહેવું છે કે જલ્દીથી પોલીસ આ આરોપીની ધરપકડ નહીં કરે તો ઉગ્ર આંદોલન કરશે. આ બાબતે પોલીસે ખૂબ જ ઝડપથી કેટલાક આરોપીઓની ધરપકડ કરેલ છે. બનાસકાંઠા જિલ્લામાં જાતિવાચક બાબતોના કારણે વધતા બનાવો ચિંતાનો વિષય છે. ત્યારે જોવાનું એ રહેશે કે આ બાબતે તંત્ર હવે તકેદારીના કેવા પગલાં ભરે છે કે કેમ. બનાસકાંઠા જિલ્લા ભાજપ દ્વારા ગૃહ રાજ્યમંત્રી ગોરધનભાઈ ઝડફિયાની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનું બુદ્ધિજીવી સંમેલન યોજાયું હતું. બનાસકાંઠા જિલ્લા ભાજપ દ્વારા કેન્દ્રની મોદી સરકારની 4 વર્ષની સિદ્ધિઓ પર પ્રકાશ પાડવા પાલનપુર સ્થિત આરોગ્ય ધામ હોલ ખાતે બુદ્ધિજીવી સંમેલન યોજાયું હતું. આ બુદ્ધિજીવી સંમેલનમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેલા ગુજરાત સરકાર પૂર્વ ગૃહમંત્રી અને ભાજપના ગુજરાત એકમના પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયાએ ઉપસ્થિત લોકોને ભાજપની આગેવાની હેઠળની કેન્દ્રની NDA સરકારના શાસનકાળના 4 વર્ષ સિદ્ધિઓ વિશે માહિતી આપી હતી. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, જિલ્લા ભાજપ પ્રમુખ કેશાભાઈ ચૌહાણ, જિલ્લા ભાજપ મહામંત્રી અમૃતભાઈ દવે, પાલનપુર શહેર ભાજપ પ્રમુખ મુન્નાલાલ ગુપ્તા સહિત કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઘણા વિશ્લેષકો, કટાર લેખકો, પોલિટિશિયનો એ વિચારે છે કે આ માણસમાં ભરોસો કેમ ઉઠ્યો અને 4 વર્ષ થવા છતાં પણ સતત વિજયની પરંપરા 7 રાજ્યોમાં સરકાર હતી અને બદલે અત્યારે 20 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી. પૂર્વાંચલ, નાગાલેન્ડ, મિઝોરમ, મેઘાલય, આસામ, કોઈએ કલ્પના નહીં કરી હોય કે અહીંયા ભાજપનું કમળ ખીલે. ત્યાં ભારતીય જનતા પાર્ટી પહોંચી છે. એની પાછળનું કારણ કે દેશને આજે પણ નરેન્દ્રભાઈ મોદી ઉપર શ્રદ્ધા છે. પણ આ દેશની કમનસીબ જ્ઞાતિ, જાતિ, પંથ, પ્રાંત, ભાષા, સંપ્રદાય એના નામે તોડવાના થયેલા પ્રયાસો, દેશની એકતા ઉપર સૌથી મોટો ખતરો ત્યાંથી પેદા થયો. દેશની વિચારધારાઓ યુનિવર્સિટી જ્યાં માણસ ઘડાય છે ત્યાં.
કારકિર્દી માટે સૌથી મહત્વનું પ્રથમ સોપાન મનાતી 10 ધોરણની બોર્ડની પરીક્ષાનું પરિણામ તાજેતરમાં જાહેર થયું છે, જેમાં ડીસાના જાણીતા તબીબ ડોક્ટર વિનયભાઈ પઢિયારની દીકરી અનન્યા પઢિયારે 600 ગુણમાંથી 574 ગુણ પ્રાપ્ત કરી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં અંગ્રેજી માધ્યમમાં પ્રથમ ક્રમ, તેમાં ડીસા તાલુકામાં તમામ માધ્યમોમાં પ્રથમ નંબર મેળવી ડીસા શહેર તથા માળી સમાજનું ગૌરવ વધાર્યું છે. અનન્યા પઢિયારે સાચા અર્થમાં દીકરી પઢાઓના અભિયાનને સાર્થક કરી બતાવ્યું છે. તેણે બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં પોતાની આ સિદ્ધિ માટે પરિવાર તેમજ શાળા પરિવાર દ્વારા મળેલા પ્રોત્સાહન સાથે પોતાની આખરી મહેનતને જવાબદાર ગણાવી ખુશી વ્યક્ત કરી હતી. સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ મીડિયમમાં આખા બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટમાં ફર્સ્ટ નંબર આવવા માટે હું ખૂબ જ ખુશ છું. આ માટે હું એન્જલ્સની તમામ ફેકલ્ટીઝનો ખૂબ ખૂબ આભાર માનું છું, તેમજ મને સતત પ્રોત્સાહન આપનારા શેખ સર, હિતેશ સર અને મહેશ સરનો બી ખૂબ ખૂબ આભાર માનું છું. મારા સફળતાનો શ્રેય મારા માતા પિતાને જાય છે. બનાસકાંઠાના થરાદ શહેરમાં જામેલા કચરાના ઢગલા દૂર કરવા માંગ ઉઠી છે. થરાદ નગરપાલિકામાં નવા આવેલા ચીફ ઓફિસર રોશનીબેન પટેલે શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લેતા મહિલાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. થરાદ શહેરમાં આવેલા વોર્ડ નંબર 3માં કચરાના ઢગલા નજરે પડી રહ્યા છે. કચરાના આ ઢગલાનો સત્વરે નિકાલ કરવા શહેરજનોની માંગ ઉઠી છે. જો કે શહેરમાં ઉભરાતી ગટરો સહિત વેડફાતા પાણીને લઈને પણ બૂમરાણ ઉઠવા પામી છે, જેને લઈને તાજેતરમાં નવા આવેલા ચીફ ઓફિસર રોશનીબેન પટેલે શહેરની ડોર ટુ ડોર મુલાકાત લઈ શહેરીજનો સાથે સંપર્ક સાધી પાણી અને ગટરની સમસ્યા સહિત સમસ્યાઓ અંગે રજૂઆત કરવા અપીલ કરી હતી. ચીફ ઓફિસર રોશનીબેન પટેલે વોર્ડ નંબર 3માંથી પસાર થયા એ વખતે તેમની નજર કચરાના ઢગલા દેખાયા ન હતા, જેને લઈ અનેક સવાલો ઉઠવા પામ્યા હતા. નગરપાલિકાના કર્મચારીઓએ ચીફ ઓફિસરને સ્વચ્છ વિસ્તારમાંથી પસાર કર્યા હોવાના આક્ષેપો પણ શહેરીજનો કરી રહ્યા છે. શહેરમાં અનેક જગ્યાએ ગટરો અને કચરાના ઢગલા હોવાનું શહેરીજનોમાં ચર્ચાસ્પદ બન્યો છે. આ બાબતે ચીફ ઓફિસર ગંભીર નોંધ લઈ શહેરમાં રહેલા કચરાના ઢગલા તેમજ ઉભરાતી ગટરો બાબતે સત્વરે યોગ્ય પગલાં ભરે તેવી માંગ ઉઠી રહી છે. થરાદ શહેરમાં ગટર ઉભરાતા નગરપાલિકાની ઘોર બેદરકારી ફરી બહાર આવી. થરાદ શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ભૂગર્ભ ગટરો ઉભરાઈ રહી છે, જેથી દુર્ગંધ મારતા પાણીથી વેપારીઓ સહિત રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જો કે કેમ વારંવાર ગટરો ઉભરાતી હોવા છતાં વહીવટીતંત્ર આ બાબતને ધ્યાન લેતું નથી, જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. વારંવાર ઉભરાતી ગટરોને લઈને નગરપાલિકાની ઘોર બેદરકારી પણ બહાર આવી રહી છે. ઉભરાતી ગટરોના દુર્ગંધ મારતા પાણીથી શહેરમાં રોગચાળો ફાટે નીકળવાની દહેશત વર્તાઈ રહી છે. જવાબદાર તંત્ર ઉભરાતી ગટરો બાબતે તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાં ભરે તેવી શહેરીજનોમાં માંગ ઉઠી છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. રાજસ્થાન સરકારના આરોગ્ય વિભાગની ટીમે ગોઠવેલા છટકા દરમિયાન ડીસાના તબીબ ડોક્ટર જિગ્નેશ પટેલની હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ કરાતું હોવાનો ચોંકાવનારો પર્દાફાશ. સોનોગ્રાફી મશીન સીલ કરી તબીબ વિરુદ્ધ હાથ ધરાઈ કાર્યવાહી. લગ્ન પૂર્ણ થઈ ગયા બાદ દાગીના પરદા આપવા ચિત્રોડાથી ભીરડી ગયેલા યુવકને કેફી પદાર્થ સુંગાડી લૂંટી લેવાતા ચકચાર. અમીરગઢના સકરાવેરી ગામની સગીર આદિવાસી યુવતી ઉપર દુષ્કર્મ આચરનાર નરાધમની ધરપકડ. દાંતીવાડાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર લાંચ લેતા ઝડપાવવાની ઘટનાના આફ્ટર શોક જારી. બનાસકાંઠાના વન વિભાગના DCF બારણની પણ કરાઈ બદલી. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. हमेशा ब्यूटी रहने के लिए हमारे पास है ब्यूटी जोन. ब्यूटी जोन जहां मिलेगी आपको एक साथ हर ब्रांडेड कंपनी की सारी कॉस्मेटिक प्रोडक्ट, स्किन केयर प्रोडक्ट, हेयर केयर प्रोडक्ट, ऑल ब्रांडेड परफ्यूम, होजियरी आइटम और ब्यूटी पार्लर के लिए ब्यूटी सलून मशीनरी एंड एसेसरीज. फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर जलाराम मंदिर के सामने डीसा. ब्यूटी जोन रखे आपको ही 10 फीट.
નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોકની બાજુમાં, ડીસા. રાજકમલ ફ્રેશ. રાજકમલ ફ્રેશ લઈને આવ્યું છે કેમિકલ તથા કાર્બાઇડ વગર પકવેલી કેરી તથા કેરીનો રસ. અમારી જ ફેક્ટરીમાં આધુનિક મશીનરી દ્વારા ઉચ્ચ ગુણવત્તાવાળી કેરીનો શુદ્ધ, સ્વાદિષ્ટ અને મીઠો રસ બનાવવામાં આવે છે. અમારે ત્યાં કેરીનો રસ 500 ગ્રામ, 1 લિટર, 2 લિટર, 5 લિટર તથા 20 લિટરના ડબ્બા પેકિંગમાં ઉપલબ્ધ છે. રિટેલ તથા શુભ લગ્ન જેવા પ્રસંગોએ હોલસેલ ભાવમાં ઓર્ડર લેવામાં આવશે. તો આવો રાજકમલ ફ્રેશમાં અને ઉજવો આપના તહેવારો કેરીના રસની સંગ. રાજકમલ ફ્રેશ. સ્થળ રાજકમલ ફ્રેશ, જલારામ મંદિર સામે ડીસા, અને સરકારી વસાહત સામે પાલનપુર. ચુરાલી હૈ આપકી ફ્રેશનેસ આપકી રૂટીન ને નયા વાલુતા ફેસ વોશ વિથ ઇન્સ્ટા 5 ફોર્મ્યુલા જિસમે હૈ ટી ટ્રી ઓઇલ એન્ડ વિટામિન ગ્રેન્યુલ્સ જોડે ફ્રેશ એન્ડ ફ્લોલેસ સ્કિન ઇન્સ્ટન્ટલી. વાલુતા ફેસ વોશ, ફ્રેશ એન્ડ ફ્લોલેસ સ્કિન ઇન્સ્ટન્ટલી. હવે વેલિન્ટા ફેસ વોશ સાથે બે નાવાના સાબુ બિલકુલ ફ્રી. સિલ્પોલિન તાડપત્રી ક્યાં વપરાય છે? જ્યાં જ્યાં પાણીથી અને વાતાવરણથી રક્ષણ મેળવવું હોય ત્યાં બધે જ, એટલે કે ઘર, દુકાન, ફેક્ટરી અને ખેતરમાં તો સિલ્પોલિન ખાસ વપરાય છે. સ્વિસ ટેકનોલોજીથી બનેલી ISI માર્કાવાળી અને 100% વોટરપ્રૂફ તાડપત્રી સિલ્પોલિન. એમ ચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી. MSc, CA and IT, MCA Integrated, MCA, PGDCA માં કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા છેલ્લા 20 વર્ષથી કાર્યરત રહેતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર કેમ્પસ. Welcome to the Department of Computer Science. Well-equipped infrastructure, qualified faculties, well-resourced library, updated computer lab, fully Wi-Fi campus. ફોરેન યુનિવર્સિટી સાથે MOU દ્વારા વિદેશમાં અભ્યાસની તક. ડિપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર સાયન્સ, એમ ચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ. બાપુજી, આપણી યાત્રીના અભ્યાસ માટે શું વિચાર્યું? જો દીકરા, દીકરાઓને તો ખૂબ ભણાવે, પણ હવે દીકરીને ઉચ્ચ શિક્ષણ આપવાનો વારો છે. તો દાદા, તમે મને કઈ સ્કૂલમાં એડમિશન અપાવશો? જો બેટા, તારા માટે હું સ્કૂલની માહિતી લઈને જ આવ્યો છું. વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સમાં? હા બેટા, ડીસાની સારામાં સારી સ્કૂલ, પૂર્ણ શિક્ષણ આપતી સંસ્થા, એટલે વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સ. વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સ, APMC ની બાજુમાં, રાજમંદિર થિયેટરની સામે, ડીસા. ફોન નંબર 0274422455. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, ભારત સરકાર જાતીય અસમાનતા નિવારવા માટે અથાક પ્રયાસો કરી રહી છે અને તેના માટે જાતીય પરીક્ષણને રોકવા સખત કાયદા પણ બનાવ્યા છે. તેમ છતાંય કેટલાક તબીબો તંત્રની રહેમ નજર હેઠળ બેફામ બનીને ખુલ્લેઆમ જાતીય પરીક્ષણ કરી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાનું આરોગ્ય વિભાગ ઊંઘતું રહ્યું છે અને છેક રાજસ્થાનના આરોગ્ય વિભાગે ડીસાના એક તબીબને જાતીય પરીક્ષણના છટકામાં ઝડપી પાડતા ચકચાર મચી છે. ડીસા શહેર રાજસ્થાનની સરહદને અડીને આવેલું હોવાના લીધે ડીસા શહેરમાં આવેલા દવાખાનાઓમાં રાજસ્થાનના દર્દીઓની ભરમાર રહેતી હોય છે. ડીસામાં આવેલા ગાયનેક તબીબોના દવાખાના પણ રાજસ્થાનના દર્દીઓ પર નિર્ભર છે. ત્યારે રાજસ્થાનના અભણ દર્દીઓ સાથે ડીસાના ગાયનેક તબીબો છેતરવાપિંડી આચરવામાં કોઈ જ કસર છોડતા નથી. તેવામાં બનાસકાંઠા જિલ્લાના આરોગ્ય વિભાગની રહેમ નજરના પગલે ડીસાના ગાયનેક તબીબો બેફામ બની ગયા છે.
અને સરકારના નિયમોને પણ ઘોળીને પી ગયા હોય તેમ બેફામ બનીને જાતીય પરીક્ષણ કરતા હોવાની ફરિયાદોને પગલે મંગળવારે સાંજે રાજસ્થાનના પીસીપી એનડીટી વિભાગ અને રાજસ્થાનના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ખાસ સચિવની સૂચનાથી હરીશસિંહ દેવાપત નામના અધિકારી અજ્ઞાત ગર્ભવતી મહિલા સાથે ડીસા શહેરમાં ગાયત્રી મંદિર નજીક આવેલી ડૉક્ટર જિજ્ઞેશ પટેલની કૃષ્ણા હોસ્પિટલ પર પહોંચી ગયા હતા. તે દરમિયાન ડૉક્ટર જિજ્ઞેશ પટેલે રાજસ્થાનના એજન્ટ મારફત અજ્ઞાત મહિલા પાસેથી 20,000ની રોકડ મેળવીને ગર્ભ પરીક્ષણ કર્યું હતું. જે વખતે ડૉક્ટર જિજ્ઞેશ પટેલને ગર્ભ પરીક્ષણ કરતા રંગે હાથ પકડાઈ જતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. રાજસ્થાનના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પાડવામાં આવેલા આ દરોડા દરમિયાન ડૉક્ટર જિજ્ઞેશ પટેલની કૃષ્ણા હોસ્પિટલ પર લોકોનું મોટું ટોળું જમા થઈ ગયું હતું. આ ઘટનાને પગલે ડીસાના સ્થાનિક તબીબોનું સંગઠન પણ ડૉક્ટર જિજ્ઞેશ પટેલનો બચાવ કરવા પહોંચી ગયું હતું. પરંતુ રાજસ્થાનના આરોગ્ય વિભાગના અધિકારીઓએ આ તબીબોના સંગઠનોને કામગીરીમાં દખલ ન કરવાની સ્પષ્ટ સૂચના આપી તાત્કાલિક પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને પોતાની કાર્યવાહી ચાલુ રાખી હતી. રાજસ્થાનના આરોગ્ય વિભાગના અધિકારીઓએ ડોક્ટર જિજ્ઞેશ પટેલની કૃષ્ણા હોસ્પિટલમાંથી સોનોગ્રાફી મશીનને જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટના અંગે રાજસ્થાનના આરોગ્ય વિભાગના અધિકારીઓએ રાજસ્થાનમાં ડોક્ટર જિજ્ઞેશ પટેલ વિરુદ્ધ ગુનો નોંધાવવાની માહિતી આપી હતી. થરાદના વારાગામની યુવતીને સંતાન ન થતા સાસરિયાઓએ મારમારી કાઢી મૂકી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. થરાદ તાલુકાના વારાગામની ભીખીબેન નામની યુવતીના લગ્ન આજથી 7 વર્ષ અગાઉ સમાજના રીતરિવાજ મુજબ રાજસ્થાનના ઝાલોર જિલ્લાના ભગોરા તાલુકાના કેવડી ગામે રહેતા બાબુખાન સિપાઈ સાથે થયા હતા. લગ્ન બાદ યુવતીને તેના સાસરિયાઓએ સારી રીતે રાખી હતી. જો કે તેને સંતાન ન થતાં યુવતીના સાસુ જેઠ અને સસરાએ તેના પતિને ચડામણી કરતા એ પતિએ આ યુવતીને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. પરંતુ ઘર સંસાર ન બગડે તેથી વધુ સહન કરતી આ યુવતીને તેના પતિએ મારજૂડ કરી ઘરની બહાર કાઢી મૂકતા યુવતી થરાદ તાલુકાના વારા ગામે પિયરમાં આવી હતી. સાસરિયાઓએ કરેલી માનસિક ત્રાસ અને મારજૂડ બાબતે તેના પિતાને વાત કર્યા બાદ થરાદ પોલીસ મથકે પતિ બાબુખાન નિજુખાન સિપાઈ, જેઠ પપ્પુખાન નિજુખાન સિપાઈ, સસરા નિજુખાન આલમખાન અને સાસુ મોરાબેન નિજુખાન સિપાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા થરાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. લગ્ન પત્યા પછી દાગીના પરત આપવા માટે ચિત્રોડાથી બિરડી આવી રહેલા યુવકને લૂંટી લેવાયો હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે. આ મામલે બિરડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. બનાસકાંઠાના લાખણી તાલુકાના યુવકને અજાણા ગઠિયા કેફી વસ્તુ સુંગાડી બેભાન કરી સોનાની ચેન તેમજ વીંટી લઈને પલાયન થઈ ગયા હતા. લાખણી તાલુકાના ચિત્રોડા ગામમાં રહેતા દેવચંદજી ઠાકોરના ઘરે લગ્ન પ્રસંગ હોય વાહરા ગામના રણજીતજી લાડજીજી ઠાકોર 2 તોલા સોનાની ચેન તેમજ 2.5 તોલા સોનાની વીંટી મળી કુલ 71,000 રૂપિયાના દાગીના લગ્ન પત્યા પછી પરત આપવા માટે ચિત્રોડાથી ભીલડી આવી રહ્યા હતા. એ વખતે ભીલડીના મોટા નાળામાં 2 અજાણ્યા શખ્સોએ રણજીતજી પાસે આવી તેમની સાથે અથડાઈ બાથમાં ખભે હાથ મૂકતા તેઓ બેભાન થઈ ગયા હતા અને 2 યુવકોની પાછળ પાછળ ચાલવા લાગ્યા હતા. બાદમાં ભીલડીથી ડીસા જતા રોડ પર આવેલ હોટલ પાસે આ યુવકોએ રણજીતજી ઠાકોર પાસેથી 2 તોલા સોનાની ચેઇન તેમજ 2.5 તોલો સોનાની વીંટી મળી કુલ 71,000 રૂપિયાની કિંમતના દાગીના લઈ પલાયન થઈ ગયા હતા. આ મામલે રણજીતજી ઠાકોરે ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ભીલડીના PSI DR પારગીએ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના સકરાવેરી ગામની સગીરવેની યુવતી સાથે દુષ્કર્મ આચરાઈ હોવાની ચોંકાવનારી ઘટના બહાર આવી છે. જો કે આ બનાવને ગંભીરતાથી લઈ અમીરગઢ પોલીસે દુષ્કર્મી આરોપીને ઝડપી લઈ જેલના હવાલે કર્યો છે. બનાસકાંઠાના ગઢની પરિણીતા સાથે 12 શખ્સોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવતા સર્જાયેલ ઉહાપો વચ્ચે અમીરગઢ તાલુકાના સકરાવેરી ગામની એક સગીર યુવતી પણ દુષ્કર્મનો શિકાર બની છે. પાલનપુર તાલુકાના કંસારા ગામના ભૂરાભાઈ કાળાભાઈ ડામોર નામના શખ્સે સકરાવેરી ગામની સગીર વયની એક આદિવાસી યુવતીને લલચાવી ફોસલાવી તેણીનું અપહરણ કર્યા બાદ તેણી સાથે જાતીય દુષ્કર્મ આચર્યું હતું. જો કે પીડિત યુવતીએ બાદમાં આ મામલે પરિવારજનોનું ધ્યાન દોરતા પીડિત યુવતીના ભાઈ અમરાભાઈ ખરાડીએ અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બનાવને ગંભીરતાથી લઈ આરોપી ભૂરાભાઈ ડામોરને ઝડપી લઈ જેલના હવાલે કરી દીધો હોવાનું જાણવા મળ્યું છે.
હવે સમય છે એક વિરામનો, અને વિરામ બાદ જોઈશું. દાંતીવાડાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર લાંચ લેતા ઝડપાવવાની ઘટનાના આફ્ટર શોક જારી. બનાસકાંઠાના વન વિભાગના DCF બારણની પણ કરાઈ બદલી. તો જોતા રહો PK ન્યૂઝ ચેનલ. ચાલો 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 શ્રી પીપળેશ્વર ગણપતિ દાદાની વર્ષગાંઠ નિમિત્તે વાર્ષિક મહાયજ્ઞ મહોત્સવમાં આથી સર્વે ધર્મપ્રેમી જનતાને જણાવતા આનંદ થાય છે કે ડીસાનગરે શ્રી પીપળેશ્વર ગણપતિ દાદાના મંદિરના લાભાર્થે વાર્ષિક મહાયજ્ઞનું આયોજન કરેલ છે. તો આ સુપ્રસંગે સર્વેને પધારવા ભાવભર્યું આમંત્રણ છે. મહોત્સવ તારીખ 2/6/2018 શનિવાર. યજ્ઞ પ્રારંભ સવારે 9 કલાકે, પૂર્ણાહુતિ સાંજે 3 કલાકે, પ્રસાદ સાંજે 4 કલાકે અને રાત્રે 9 કલાકે વિશ્વવિખ્યાત દિલ્હીના કલાકારો મનોજ રિયા અને શર્મા ગ્રુપ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ. શુભ સ્થળ શ્રી પીપળેશ્વર ગણપતિ દાદા મંદિર, લચ્છાજીની ચાલી, લક્ષ્મીનારાયણ સોસાયટી, ડીસા. તો આ ધાર્મિક કાર્યક્રમમાં પધારવા દરેક ધર્મપ્રેમી જનતાને અમારું આમંત્રણ છે. Parents, I am Smita Verma. I am associated with Divine Touch International School for past 3 years. My son is studying here, and compared to all other schools in Palanpur, I basically believe that when we compare the amenities, the infrastructure, the parents-teacher ratio and the transparency which has to be maintained between the parents and the teachers and students, I find Divine Touch International School solves or means actually stands in every best way. And I think you must also think to take admission into the school, because it focuses on overall development of a child, and you would never regret your decision. Thank you. Hello, I am Abhishek Shukla, I am guardian of Siddhi Shukla, who study here in nursery class. Very much important thing is that there well trained teacher who are very educated here and provide a very guardian kind of relationship and that teaching skill, and they educate the children in a well way. So I would like to recommend this institution a very high on top level. Thank you. Myself Jairaj Gadvi. And I am Nikki. I study in class 8. I studied in class 7. I studied in Divine Touch International School for last 5 years. I love my all teacher for the tremendous educational qualities and the skill of teaching. Each teacher pays attention in every student, whether it is regarding studies or regarding any problem. We are proud of our school. એ ભગવાને બનાવેલું એક એવું જીવિત પાત્ર કે જેના વગર કોઈ પણ મનુષ્યનું જીવન શક્ય નથી, અને સાડી એ મનુષ્યએ બનાવેલું એક એવું અંગ જેના વગર સ્ત્રી સુંદર નથી. સ્ત્રીની સુંદરતાનો ખજાનો એવો સાડીનો વિશાળ શોરૂમ હવે ડીસા શહેરમાં. લગ્ન, તહેવાર, પાર્ટી માટે દરેક પ્રકારની ડિઝાઇનર સાડી, વિશાલ, લક્ષ્મીપતિ, એપલ, રોયલ કંપનીની બ્રાન્ડેડ સાડી અને ચણિયાચોળી, વન પીસ, સલવાર કમીઝ, કુર્તીઓ તથા બીજી અનેક વેરાયટીઝ પણ મળશે. માનસી ફેશન દુકાન 1-4 પહેલા માળે, એરોમા સિટી સેન્ટર, જૂની જ્યોર્જ ટોકીઝ, ડીસા. જેટલી સુંદર સાડી એટલી સુંદર નારી. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે.
હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-2222. चुरा ली है आपकी फ्रेशनेस आपके रूटीन ने? नया वैलुप्टा फेस वॉश विद इंस्टा 5 फॉर्मूला जिसमें है टी ट्री ऑयल एंड विटामिन ग्रैन्यूल्स, जिवे फ्रेश एंड फ्लॉलेस स्किन इंस्टेंटली. वैलुप्टा फेस वॉश, फ्रेश एंड फ्लॉलेस स्किन इंस्टेंटली. अवे वेलिंटा फेस वॉश साथे बे नावाना साबु बिल्कुल फ्री. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, ભારતના દક્ષિણ તટ ઉપર નૈઋત્યનું ચોમાસું 28 મેના રાત્રે બેસી ગયું છે અને કેરળમાં મોન્સૂનની શરૂઆત થતાં જ ઉત્તર ગુજરાતમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે, જેના પગલે છેલ્લા એક માસથી અસહ્ય ગરમીમાં શેકાતા ડીસાવાસીઓને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. આજે બુધવારે વહેલી સવારના સમયે ડીસામાં વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું હતું. ચોમાસાના આગમન પહેલા આકાશમાં વાદળો સર્જાતા ત્યારે ડીસામાં પણ હવે દિવસે ને દિવસે પ્રી મોન્સૂન એક્ટિવિટી ઝડપી બની રહી છે. આજે વહેલી સવારે ડીસાના આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા, જેના પગલે બાજરીનો પાક લેનાર ખેડૂતો પણ ચિંતિત બની ગયા હતા. બનાસકાંઠામાં હાલ કાળઝાળ ગરમી આતંક મચાવી રહી છે, ત્યારે રાહદારીઓને ગરમી સામે રક્ષણ આપવાના આશયથી અમીરગઢ તાલુકા યુવા ભાજપ દ્વારા અમીરગઢ તાલુકાના વેપારી મથક ઇકબાલગઢ ખાતે રાહદારીઓને ઠંડી છાશનું વિતરણ કરાયું હતું. અમીરગઢ તાલુકા ભાજપ પ્રમુખ કિરણસિંહ ચૌહાણ, યુવા મોરચાના તાલુકા પ્રમુખ રામલાલ મીણા, યુવા મોરચાના મહામંત્રી દિનેશભાઈ ઠાકોર, ઉપપ્રમુખ કેદારસિંહ ચૌહાણ અને ગણેશભાઈ દેસાઈ તેમજ મંત્રી કમલેશભાઈ સૈની અને હરેશભાઈ ચીપાની ઉપસ્થિતિમાં યોજાયેલ આ છાશ વિતરણ કાર્યક્રમને સફળ બનાવવા યુવા મોરચાના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે ઠંડી છાશ પી ઠંડકનો અહેસાસ કરનાર રાહદારીઓએ પણ યુવા મોરચાના આ કાર્યની સરાહના કરી હતી. છાશનું વિતરણ કાર્યક્રમ ભાજપીય યુવા મંડળ તરફે કરવામાં આવ્યો છે. ખરેખર આ બહુ સારો પ્રોગ્રામ છે. આટલી કાળઝાળ ગરમીમાં લોકો છાશ પીને ઠંડક અનુભવી રહ્યા છે અને ખરેખર બહુ સારું પ્રોગ્રામ છે. જાણીતી સેવાભાવી સંસ્થા ભારત વિકાસ પરિષદની ધાનેરા શાખાના નવા સુકાનીઓનો પદગ્રહણ સમારોહ ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયો છે. ભારત વિકાસ પરિષદની ધાનેરા શાખાના 2018-19 વર્ષના નવા હોદ્દેદારોનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો, જેમાં ભારત વિકાસ પરિષદની ધાનેરા શાખાના નવા વરાયેલા પ્રમુખ ડૉક્ટર લાખાભાઈ પ્રજાપતિ અને મંત્રી સત્યમભાઈ ત્રિવેદી અને તેમની ટીમે વિધિવત રીતે પદગ્રહણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે રાજસ્થાનના વાસળા ગંગાધામના બ્રહ્મઋષિ પૂજ્ય વિજય યોગીજી મહારાજ, ખિમતના અરવિંદભાઈ ગણપતભાઈ મોદી, વેપારી અગ્રણી સુરેશભાઈ દલપતભાઈ આચાર્ય, સંસ્થાના ટ્રસ્ટી ડોક્ટર મનોજભાઈ અમીન, ધાનેરાના ધારાસભ્ય નાથાભાઈ પટેલ, સંસ્થાના ઉત્તર પ્રાંતના પ્રમુખ અરવિંદભાઈ તુવર સહિત અન્ય આમંત્રિતોએ ઉપસ્થિત રહી નવા હોદ્દેદારોની સફળતા માટે શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ દ્વારા હાથ ધરવામાં આવેલા જળ બચાવો અભિયાન વિશે ચર્ચા કરી ઉપસ્થિત બહેનોને જળ બચાવવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. બનાસકાંઠાના દાંતીવાડા ખાતેના રેન્જ ફોરેસ્ટ ઓફિસર લાંચ લેતા ઝડપાવાની ઘટનામાં વન વિભાગના વધુ એક અધિકારીને બદલીની સજા ભોગવવાની નોબત આવી છે. બનાસકાંઠાના દાંતીવાડા ખાતેના RFO ચંદ્રકાંતભાઈ જોશી તાજેતરમાં જ લીલા લાકડા ભરેલા ટ્રેક્ટરોની ફેરાફેરી બાબતે આંખાડા કાન કરવાના બદલામાં 12,000 રૂપિયાની લાંચ લેતા ઝડપાઈ ગયા બાદ તેમના નિવાસસ્થાને હાથ ધરાયેલા સર્ચ ઓપરેશન દરમિયાન તેમની પાસેથી 14 લાખની રોકડ રકમ પણ મળી હતી, જેથી વન વિભાગે આ મામલે ખૂબ કડક અભિગમ અપનાવી વન વિભાગની ઇજ્જત બગાડનાર અધિકારીઓ સામે આકરી કાર્યવાહી હાથ ધરી છે. દાંતીવાડા RFO લાંચ પ્રકરણમાં અગાઉ બનાસકાંઠાના વન વિભાગના 2 અધિકારીઓની બદલીઓ કરાયા બાદ હવે બનાસકાંઠા રેન્જના DCF IK બરાડની પણ બદલી કરી દેવાઈ છે. બીજી બાજુ દાંતીવાડાના લાંચિયા RFO પાસેથી પકડાયેલા નાણાંમાં પણ અનેક ઉચ્ચ અધિકારીઓની સંડોવણી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
આ સમગ્ર મામલે બીજા ઘણા અધિકારીઓના નામ ખુલે તેવી શક્યતા જોવાઈ રહી હોય, હાલ તો આ પ્રકરણની તપાસના પગલે વન વિભાગના અધિકારીઓની ઊંઘ હરામ થઈ ગઈ છે. હવે એક નજર આજના સોના ચાંદી બજાર ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે નરમાશ જોવા મળી હતી. આજે એક તોલા સોનાનો ભાવ 100 રૂપિયા ઘટીને 31,675 રૂપિયા રહ્યો હતો, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 300 રૂપિયા ઘટીને 40,050 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે 1 કિલો રૂપાનો ભાવ પણ 300 રૂપિયા ઘટીને 39,850 રૂપિયા રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગંજ બજાર ભાવ. ડીસાગંજ બજારમાં આજે એરંડાના ભાવ 758 થી 769 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના 700 થી 722, ઘઉંના 327 થી 384, બાજરીના 240 થી 270, જીરુના 2,700 થી 2,781, રાજગરાના 1,030 થી 1,158 તેમજ મગફળી 726 થી 741 રૂપિયા રહ્યા હતા. ડીસાગંજ બજારમાં આજે એરંડાની 1,635 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 650, ઘઉંની 66, બાજરીની 4,576, જીરુની 15, રાજગરાની 69 તેમજ મગફળી 138 બોરીની આવક થઈ હતી. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. દાંતીવાડાના ભાખર બાદ પાલનપુરના માણકા ગામમાં પણ લગ્ન પત્રિકામાં સિંહ લખાવનાર ઠાકોર યુવક ઉપર અત્યાચાર. ઠાકોર યુવકનું અપહરણ કરી મૂછ મુડાવી દઈ ગાડી નીચે કચડી નાખવાની ધમકી આપ્યા બાદ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરનાર 4 શખ્સો જેલના હવાલે. રાજસ્થાન સરકારના આરોગ્ય વિભાગની ટીમે ગોઠવેલા છટકા દરમિયાન ડીસાના તબીબ ડોક્ટર જિગ્નેશ પટેલની હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ કરાતું હોવાનો ચોંકાવનારો પર્દાફાશ. સોનોગ્રાફી મશીન સીલ કરી તબીબ વિરુદ્ધ હાથ ધરાઈ કાર્યવાહી. લગ્ન પૂર્ણ થઈ ગયા બાદ દાગીના પરત આપવા ચિત્રોડાથી ભીલડી ગયેલા યુવકને કેફી પદાર્થ સુંગાડી લૂંટી લેવાતા ચકચાર. અમીરગઢના સકરાવેરી ગામની સગીર આદિવાસી યુવતી ઉપર દુષ્કર્મ આચરનાર નરાધમની ધરપકડ. દાંતીવાડાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર લાંચ લેતા ઝડપાવાની ઘટનાના આફ્ટર શોક જારી. બનાસકાંઠાના વન વિભાગના DCF બારણની પણ કરાઈ બદલી. તો આ હતા અત્યાર સુધીના BK ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.